तो मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड 8 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश एमां लेसन नंबर 1 आपणे अगाउना वीडियो में समझी चूक्या छीए। तो आज आप लेसन नंबर 2 विषे चर्चा करीशू। तो चालो यूनिट 2 LMBB मीन्स के लर्न मोर बी ब्राइटर। लर्न एटले शीखो, ब्राइटर एटले तेजस्वी होय, बराबर, एना करता पण वधु शीखो। एक्टिविटी 1 लिसन रिसाइट एंड एन्जॉय ध पोएम। सांभळो, गायन करो अने एन्जॉय करो आपेल जे पोएम छे एनु। चलो, व्हेनेवर आई सी अधर्स टॉलर देन मी, જ્યારે હું જોઉં છું ત્યારે બીજાઓ કે જે મારા કરતાં પણ ઊંચા દેખાય છે। આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ। આઈ ફીલ એટલે હું અનુભવ કરું છું, મહેસૂસ કરું છું, ધેટ આઈ એમ સ્મોલ, ત્યારે મને એવું લાગે છે કે હું નાનો છું। એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને હું ઈચ્છું છું કે હું પણ ઊંચો હોઉં। કે આપણે જો નાના હોય, બરાબર, તો આપણી સમકક્ષ બીજાઓ છે એ મોટા દેખાશે, એટલે કે ઊંચા, બરાબર, અને જો આપણે ઊંચા હોય તો બીજા આપણને કેવા દેખાય, આપણા કરતાં નીચા, એટલે કે નાના। વેનેવર આઈ સી તો સમ વન ઓવરટેક્સ મી, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર। જ્યારે હું જોઉં છું કે કોઈ મને ઓવરટેક કરે છે, ઓવરટેક એટલે કે મને ઓળંગી જાય છે, બરાબર, કોઈ મારી આગળ નીકળી જાય છે, ત્યારે હું એવી ઈચ્છા રાખું છું, વિશેષ ઈચ્છા, કે મારા પગ છે એ લાંબા હોય, ટુ કેરી મી ફાસ્ટર, કે જે મને ઝડપથી લઈ જઈ શકે। વેનેવર આઈ હિયર ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય એન્ડ ઇટ મેક્સ મી ક્રાય। જ્યારે હું સાંભળું છું કે અરે તમારો મિત્ર કે જે તમારા જેટલો જ પ્રિય છે, ત્યારે મને એવું લાગે છે કે શા માટે, આઈ ફીલ લાઈક આસ્કિંગ, મને એ પૂછવાનું ગમશે કે શા માટે, એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તે મને રડાવશે। જેમ કે કોઈ કે ફ્રેન્ડ કે જે આપણા જેટલો પ્રિય હોય બધાનો, તો આપણે પણ એમ થશે કે આપણે શું કામ એના કરતાં વધારે પ્રિય નથી, અને આપણે એના કારણે રડવું આવશે। ધેન કમ્સ માય મધર, પછી મારી માતા કમ્સ એટલે આવે છે, વુ સેઝ ડોન્ટ બધર, વુ સે કોણ કહે છે કે ડોન્ટ બધર, બોથ એનું બોથર કરેલું છે એટલે કે બંને નહીં। આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા પ્રિય, ધ વર્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો કે જે હું સાંભળવાથી ખૂબ ખુશ થઈ જાઉં છું। ચલો આગળ વાત કરીએ। એક્ટિવિટી 2 સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો। તમને એ પિક્ચર આપેલું છે, કેનું છે જાણો છો? હા, સૌથી ઊંચી બિલ્ડિંગ, વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ, જેનું નામ છે બુર્જ ખલીફા। બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ। બુર્જ ખલીફા કે જે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે। હવે આમાં આપણે ડિગ્રી વિશેનો પણ અભ્યાસ કરવાનો છે, તો ડિગ્રી વિશે જરા કહી દઉં। ડિગ્રી મુખ્યત્વે કેટલી છે? 3, એક પોઝિટિવ, બરાબર, કમ્પેરેટિવ, અને સુપરલેટિવ। પોઝિટિવ ડિગ્રી એટલે શું? કે કોઈ એકના ગુણ બીજાના ગુણ જેટલા જ હોય, મીન્સ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ જેટલી જ ઊંચી હોય, તો એને આપણે પોઝિટિવ ડિગ્રીમાં લઈએ। એના માટે કયા આવે? વિશેષણની આગળ અને પાછળ એસ એસ લાગે, બરાબર, જેમ કે મીના ઇઝ એઝ ટોલ એઝ સીમા, મીના છે એ
સીમા જેટલી જ ઊંચી છે. હવે એમ કહું, કમ્પેરેટિવ કરું, જેમ કે મીના છે એ સીમા કરતાં ઊંચી છે એમ મારે કહેવું હોય તો એના માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે. અને એના માટે શું લાગીએ? ઈઆર પ્લસ ધેન, વિશેષણને ઈઆર લાગે ને પછી ધેન. પરંતુ અમુક એવા હોય છે કે જેને ઈઆર ન લાગે તો એવા વિશેષણની આગળ આપણે શું મૂકવું પડે? મોર મૂકવું પડે. શું મૂકવું પડે? મોર. એટલે કે મોર પ્લસ વિશેષણ, મોર પ્લસ વિશેષણ એટલે કે એડજેક્ટિવ, અને પછી આપણે મૂકવાનું ધેન. બરાબર. જેમ કે મીના છે એ સીમા કરતાં ઊંચી, આપણે એમ વાત કરી હતી ને, તો આપણે શું લખશું? મીના ઇઝ ટોલર ધેન સીમા. ખ્યાલ આવી ગયો? આ આપણી થઈ કમ્પ્લીટ ડિગ્રી. હવે આપણે વાત કરી સુપરલેટિવની. તો સુપરલેટિવમાં મેં તમને હમણાં જ કીધું કે શું લાગે, એસટી કે ઈએસટી. બરાબર. વિશેષણ હોય બરાબર એને એસટી અથવા તો ઈએસટી પ્રત્યય લાગે. અને અમુક એવા વિશેષણ હોય કે જેને એસટી કે ઈએસટી પ્રત્યય ન લાગતા હોય, જેમ આપણે મોરની વાત કરી હતી ને, તો જ્યાં મોર લાગતો હોય ને ત્યાં સુપરલેટિવ ડિગ્રી હોય તો મોસ્ટ લગાડવું પડે, અને મોસ્ટ પછી એડજેક્ટિવ. અને આટલું કરવાથી માત્ર સુપરલેટિવ ડિગ્રી ન બની જાય, એક હજી પણ એક શબ્દ એડ કરવો પડે તમારે. એસટી કે ઈએસટી જે વિશેષણની પાછળ તમે મૂક્યું હોય એની આગળ ધ લગાડવો કમ્પલસરી છે. અને એ તમને અહીં બુકમાં આપેલું ધ ટોલેસ્ટ, અને અહીંયા પણ મોસ્ટ હોય તો એની આગળ ધ લાગે. બરાબર. જ્યારે સૌથી વધુ હોય કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ, સૌથી વધુ ક્લેવર, સૌથી ટૂંકમાં શબ્દ આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. જેમ કે મીના છે એ ક્લાસમાં સૌથી ઊંચી છોકરી છે એમ મારે કહેવું હોય તો મીના ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. ખ્યાલ આવી ગયો? ચાલો, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. ઇટ ઇઝ કે સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈમાં ગગનચુંબી ઇમારત છે. સ્કાય સ્ક્રેપર એટલે થાય ગગનચુંબી, જે અવકાશને અડતી હોય એવો માત્ર આપણે આભાસ થાય. બરાબર. મીન્સ કેટલી ઊંચી, તો એને કહેવાય સ્કાય સ્ક્રેપર. ગુજરાતીમાં એને કહીએ છીએ આપણે ગગનચુંબી, એટલે અવકાશને સ્પર્શતી હોય એવી. ઇટ હેઝ 163 ફ્લોર્સ, તેને કેટલા માળ છે? 163 માળ છે. ઇટ્સ હાઈટ ઇઝ 827.8 meters. તેની હાઇટ કેટલી છે? 827.8 meters જેટલી છે. ફૂટમાં આપણે વાત કરીએ તો 2722 feet. ઓકે. ચલો નેક્સ્ટ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, તે વિશ્વનું માણસ દ્વારા બનાવેલું સૌથી ઊંચું માળખું છે. એટલે કે ઇમારત, સ્ટ્રક્ચર એટલે થાય માળખું, ઇમારત, મેકનું કરેલું છે, મેડ એટલે કે બનાવ્યું. ખ્યાલ આવી ગયો? ઇટ્સ બેસ ઇઝ 333,100 square feet. તેનો જે પાયો છે, બેઝ એટલે પાયો, કે જે કેટલો પહોળો છે? તો 333,100 square feet, એટલે એટલા ચોરસ મીટરમાં તેનો પાયો વિસ્તરેલો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, તેમાં સૌથી લાંબી પાણીની પાઇપલાઇન છે. હવે જો બિલ્ડિંગ ઊંચી, તો ઉપરનો જે માળ હોય ત્યાં સુધી પાણી આપણે પહોંચાડવું હોય તો પાઇપલાઇન તો મોટી જોશે જ, લાંબી હોવાની જ છે. તો જેમ બિલ્ડિંગ મોટી એટલે એની પાઇપલાઇન પણ મોટી હોવાની જ. અને સૌથી લાંબી પાઇપલાઇન હોય તો પણ આ બિલ્ડિંગમાં જ છે. બરાબર. ચલો આગળ વાત કરી. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, તેમાં સૌથી લાંબી લિફ્ટ પણ છે.
Its cost of construction was $1.5 billion. તેની બનાવટનો ખર્ચ યુએસ ડોલરમાં આપણે જોઈએ તો $1.5 billion. બરાબર, $1.5 billion એટલા ડોલરનો આ ઇમારતની બનાવવા માટેનો ખર્ચ થયો હતો, સૌથી વધુ ખર્ચ. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, તે સૌથી મોંઘી ઇમારત છે, સૌથી ખર્ચાળ, એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, મોંઘી. બરાબર, અને ધ મોસ્ટ આવ્યું એટલે અહીંયા કઈ ડિગ્રી થશે, સુપરલેટિવ ડિગ્રી. બરાબર, એસટી કે ઈએસટીને આગળ થ જ્યાં લાગેલા હોય બધા કયા છે, સુપરલેટિવ ડિગ્રીના સેન્ટેન્સ છે. ચલો ફરી પાછું કહું છું, લઈએ બુર્જ ખલીફા કે જે સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે તે દુબઈમાં આવેલી અને ગગનચુંબી ઇમારત છે. 163 એને માળ આવેલા છે. તેની હાઇટ 827.8 મીટર, ફૂટમાં વાત કરીએ તો 2722. માણસ દ્વારા બનેલું તે સૌથી ઊંચું માળખું છે, જેનો પાયો 333,104 મીટર જેટલો છે. તેમાં સૌથી લાંબી પાઇપલાઇન આવેલી છે, તેમાં સૌથી ઊંચી લિફ્ટ પણ છે, અને તેનો બનાવટ ખર્ચ $1.5 billion જેટલો યુએસમાં થાય. બરાબર, અને તે વિશ્વની સૌથી મોંઘી અને ખર્ચાળ ઇમારત છે. ચલો હવે આપણે જોઈએ ટ્રુ ફોલ્સ. ના, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. તો આ વિધાન કેવું છે, સાચું એટલે આપણે કરશું ટ્રુ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, દુબઈની તે સૌથી નાનામાં નાની બિલ્ડિંગ છે. તો આ વિધાન કેવું છે, ખોટું એટલે રોંગ. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. બુર્જ ખલીફા પાસે ચેલ પાણીની પાઇપલાઇન છે એવી બીજી કોઈ પણ બિલ્ડિંગ પાસે નથી. તો આ વિધાન કેવું છે, સાચું. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ, તેની લિફ્ટ સિસ્ટમ કે જે વિશ્વની સૌથી લાંબામાં લાંબી છે, લિફ્ટ સિસ્ટમ હોય એનાથી પણ મોટી છે. તો આ વિધાન કેવું છે, સાચું. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, તેનો ખર્ચ બીજી બિલ્ડિંગ જે વિશ્વની હોય એના કરતાં સૌથી વધુ છે. તો આ વિધાન કેવું છે, સાચું. ચલો આગળ આપણે વાત કરીએ, ખાલી જગ્યા પૂરવાની છે, શા વિશે છે, આમાં તમારે માત્ર અને માત્ર ડિગ્રીનો જ ઉપયોગ કરવાનો છે. ચલો તમને ઓપ્શન આપેલા છે, સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. ચલો સ્મોલ છે કેમ આવે, પોઝિટિવ ડિગ્રીમાં, એસ એસ જ્યાં લાગેલા હોય ત્યાં માત્ર એમને મૂકી દેવાનું. પછી ER આવતું હોય તો કઈ ડિગ્રી થાય, CD એટલે કમ્પેરેટિવ ડિગ્રી. સ્મોલેસ્ટ હોય ST કે ST તો કઈ ડિગ્રી થાય, સુપરલેટિવ ડિગ્રી એટલે કે ST. PD, CD અને ST. હવે આમાં તમને ત્રણ બોક્સ આપેલા છે, જેમ કે સૌથી નાનું છે બોક્સ એ કયું છે, 2 નંબરનું, એનાથી મોટું 3 નંબરનું, અને ફર્સ્ટ નંબરનું બોક્સ સૌથી મોટું છે. ચલો સેકન્ડ બોક્સ છે કયું છે, સ્મોલ, તો આપણે પહેલીમાં લખશી સ્મોલ. ત્યાર પછી થર્ડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન ફર્સ્ટ બોક્સ, થર્ડ બોક્સ છે એ સેકન્ડ બોક્સ કરતાં કેવું છે, મોટું. ફર્સ્ટ બોક્સ કરતાં કીધું છે એટલે શું આવશે, નાનું, એટલે આપણે લખશે આમાં સ્મોલર. ફર્સ્ટ બોક્સ કીધું હોય થર્ડ બોક્સ કરતાં તો એના કરતાં મોટું છે, ખ્યાલ આવી ગયો. સેકન્ડ બોક્સ ઇઝ ધ બ્લેન્ક્સ ઓફ ઓલ ધ બોક્સીસ, સેકન્ડ બોક્સ જે છે એ જેટલા તમને આ બોક્સ આપેલા એમાંથી સૌથી નાનામાં નાનું છે, તો આપણે શું મૂકશે, સ્મોલેસ્ટ. જો તમને પિક્ચર ના આપેલા હોય તો પણ આ બ્લેન્ક્સ આવડી જાય, કઈ રીતે, આ જો તમને ધેન આપેલું છે તો ધેન હોય ત્યારે હંમેશા શું આવે, ER વાળું. અહીંયા ધ આપેલું છે તો હંમેશા ST કે ESTી વાળું આવે, અને કાંઈ આપેલું ન હોય ત્યારે એમને એમ જ છાપી નાખવાનું, મીન્સ કે સ્મોલ. ઓકે ચલો આગળ વાત કરીએ, થીક થીકર ને થીકેસ્ટ, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ બ્લેન્ક ટ્રંક, ટ્રંક એટલે થાય થડ, એપલ ટ્રી એટલે સફરજનનું વૃક્ષ, કે જેમાં જાડું થડ હોતું નથી, ટ્રંક તમે જોઈ શકો પિક્ચરમાં. તો ચલો ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે આન્સર, થીક.
THICK, thick trunk. The apple tree does not have thick trunk. Next, the trunk of the mango tree is blank than the apple tree. ચલો then આવ્યું એટલે કયું હોય? ER વાળું જ હોય. ચલો next, the banyan tree has the blank trunk of the old trees. જો શું આવશે અહીંયા ધ આવ્યું એટલે ST કે EST વાળું. હવે આપણે ટ્રાન્સલેટ કરીએ. એ છે એનું શું થશે કે સફરજનનું જે વૃક્ષ છે એને જાડું થળ હોતું નથી. ત્યાર પછી કેરીનું વૃક્ષ છે એનું થળ એ સફરજનના વૃક્ષ કરતાં જાડું હોય છે. ત્યાર પછી બનિયન ટ્રી એટલે કે વર્લ્ડનું વૃક્ષ આ બધા ટ્રીસ જે આપેલા છે એના કરતાં જાડું હોય છે. તમે જોઈ શકો પિક્ચરમાં સૌથી જાડું થળ હોય તો એ કેનું છે? બનિયન. અને એનાથી પાતળું હોય સેજ તો એ કેનું છે? મેંગો. અને સૌથી પાતળું હોય એ સફરજનનું. ઓકે ચલો આગળ વાત કરીએ. થર્ડ, શોર્ટ શોર્ટર શોર્ટેસ્ટ. ચલો શું આવશે? અર્નવ ઇઝ બ્લેન્ક્સ બોય. અર્નવ છે એ કેવો છે? સૌથી ઊંચો છે, બરાબર. યુવરાજ એનાથી નીચો અને આદિત્ય એનાથી નીચો. હવે આપણે શોર્ટ એટલે કીધું ટૂંકો, એટલે જે શોર્ટમાં હોય એવો કયો છે? સૌથી શોર્ટ આદિત્ય. એનાથી શોર્ટ કોણ છે? યુવરાજ. અને સૌથી લોંગની આપણે વાત કરી તો કોણ છે? આર્નવ, બરાબર. આર્નવ ઇઝ બ્લેન્ક્સ બોય. આર્નવ છે કેવો છે? શોર્ટ બોય, બરાબર. આદિત્ય ઇઝ ધ બ્લેન્ક્સ બોય ઇન ક્લાસ. આદિત્ય છે એ ક્લાસમાં કેવો? સૌથી નીચો, એટલે આપણે આમાં લખશું શોર્ટેસ્ટ. યુવરાજ ઇઝ બ્લેન્ક્સ ધેન આર્નવ. હાલો ધેન આવ્યું તો શું આવશે? ER વાળું આવે, એટલે આપણે લખશું શોર્ટર. યુવરાજ ઇઝ શોર્ટર ધેન આર્નવ. યુવરાજ છે આર્નવ કરતા શોર્ટ છે, એટલે કે ટૂંકો છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ. એક્ટિવિટી 4. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી. ચલો હવે તમને અહીંયા એક વાર્તા આપેલી છે, સોંગ્સ ઓફ સોંગ્સ, એટલે ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એક મહાન રાજા ભારતનો થઈ ગયો અકબર, બરાબર, કે જેના દરબારમાં 9 રત્ન હતા. જેમ્સ એટલે થાય રત્નો, કોર્ટ એટલે એના દરબારમાં, અકબરના દરબારમાં 9 રત્ન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. આ 99 રત્ન કે જે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, એમાંનો એક હતો તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, કે જે એક મહાન સંગીતકાર હતો. He played a different types of musical notes for the king. તેણે રાજા માટે સંગીતની અલગ અલગ પ્રકારની જે નોટ્સ છે એ વગાડી હતી, બરાબર. He played rags like Malkons, Deepak, Kedar ને Malhar. તેણે અલગ અલગ રાગ ગાયા હતા. કયા કયા રાગ? માલકોન્સ, દીપક, કેદાર અને મલ્હાર. એવું કહેવાય છે કે પહેલાના સમયમાં મલ્હાર રાગ ગાય એટલે વરસાદ આવવાનું શરૂ થઈ જાય, બરાબર. ચલો તાનસેન મેટ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને આ મલ્હાર રાગમાં કંઈક સંશોધન કર્યું, થોડુંક ઇનોવેશન થાય સંશોધન, એન્ડ ક્રિએટ ધ મિયા મલ્હાર રાગ. અને એના ઉપરથી એને મિયા મલ્હાર નામનો રાગ બનાવ્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક વખત સાંજે રાજા તેના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેને કીધું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. તમારું જે તાનપુરા એટલે કે જે વાદ્ય હોય વગાડવાનું, એમાં કંઈ નવું વગાડો. એન્ડ મેક્સ અસ હેપી, અને અમને ખુશ કરી દો. તાનસેન એગ્રીડ, તાનસેન જે સંમત થયો.
ही ટુક હિઝ તાનપુરા, તેને હાથમાં તાનપુરા લીધું, તાનપુરા નામનું એક વાજિંત્ર. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને તેણે દરબારી રાગ છે એમાં વગાડવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, આખો જે દરબાર હતો એકદમ શાંત થઈ ગયો, તદ્દન શાંત. બીકેમ એટલે થઈ ગયું, બની ગયું, કામ એટલે શાંત અને ક્વાઇટ એટલે તદ્દન શાંત. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો બધું જ ભૂલી ગયા તેની આસપાસનું. બરાબર, એટલો બધો રાગ એનો મંત્રમુક્ત કરી દેવો હતો કે જેથી આજુબાજુના લોકોને પણ ધ્યાનમાં ન રહ્યું કે શું ચાલી રહ્યું છે. બરાબર, આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, થોડી વાર પછી રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, વન્ડરફુલ હી સેડ, તેની આંખો કે જે તેના વખાણથી ચમકવા લાગી, તેણે કહ્યું કે અદ્ભુત. ચાલો આગળ વાત કરી. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ, રાજાએ શું કીધું? સુપર, ખૂબ જ સરસ, હું રોજ તને સાંભળું છું પરંતુ આના જેવું બેસ્ટ નથી હોતું આજે તે જે વગાડ્યું તાનપુરામાં. રાગ કયો રાગ હતો? દરબારી રાગ, કે જે પહેલાં મેં ક્યારેય સાંભળેલો નથી. રાજાએ આમ કહી તેના વખાણ કર્યા. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ, તાનસેન છે એ પણ રાજાની સમક્ષ શિર ઝુકાવે છે. બાઉડ એટલે મસ્તક નમાવ્યું અથવા શિર ઝુકાવ્યું. બિફોર એટલે ની પહેલાં, કિંગ એટલે રાજા, તાનસેને રાજાની પહેલાં એટલે રાજાની આગળ પોતાનું શિર એટલે કે મસ્તક નમાવ્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ, રાજાએ કીધું. હું વિચારું છું કે વિશ્વમાં તારો જે અવાજ છે ખરેખર અદ્ભુત છે. ફેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને હસીને કીધું, સરસ, સારું, મારા ભગવાન, ત્યાં કોઈ એક એવો વ્યક્તિ પણ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. ત્યાં કોઈ એવી વ્યક્તિ પણ હશે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, માન્યમાં ન આવતું હોય એવો રાજા રડ્યો અને બોલ્યો, રિયલી, ખરેખર. ડિસબિલિવિંગ એટલે માન્યમાં ન આવતું હોય એવું, ક્રાઇડ એટલે રડવા લાગ્યો. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, પછી રાજાએ કીધું કે મારે તો એ વ્યક્તિ આગળ જવું જ જોશે કે જે તારા કરતાં પણ વધારે સારું ગાઈ શકતો હોય. એટલે એમ કહે છે કે ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, એટલે તેને મારા દરબારમાં લઈ આવવો જ પડશે, લઈ આવવો પડશે. ફરજિયાત પણ સૂચવતું હોય ત્યારે શું આવે? મસ્ટ આવે. કેન યુ એરેન્જ ઇટ, શું તમે એનું કાંઈ એરેન્જ કરી શકશો, એને લઈ આવી શકશો એ વ્યક્તિને કે જે તમારા કરતાં વધારે સારું ગાઈ શકતો હોય? આસ્ક્ડ ધ કિંગ, એવું રાજાએ કીધું. તાનસેન શુક હિઝ હેડ, તાનસેને માથું લાવીને હા પાડી એટલે કે સંમતિ આપી કે હું લઈ આવીશ, કાંઈ વાંધો નહીં રાજાને કહે છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, પરંતુ તાનસેન એમ કહે છે કે મને ડર લાગે છે કે તે દરબારમાં આવશે કે નહીં એમ. આઈ એમ અફ્રેડ, મને ડર લાગે છે કે હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, કે તે દરબારમાં આવશે નહીં એનો મને ડર છે. ચલો, વોટ ઇવન ઇફ હી હિયર ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, વોટ છે કંઈ પણ હોય તે, ઇવન ઇફ હી હિયર, કદાચ જો તે સાંભળે કે રાજા છે તેને બોલાવે છે તો. નોટ નોટ ઇવન ધેન, પછી તો કાંઈ પ્રોબ્લેમ નહીં ને, રાજા એને ખુદ બોલાવે તો એ આવશે ને, એમ કહે છે રાજા તાનસેનને. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, અકબર કે જે રાજા ખૂબ જ આતુર હતો તેને મળવા માટે. કોને મળવા માટે? યાદ કરો, હા, તાનસેન જેની વાત કરતો હતો
કે જે મારા કરતાં બહુ વધારે સારું ગાઈ શકે છે એ વ્યક્તિને મળવા માટે રાજા અકબરજી છે ખૂબ જ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, ખૂબ જ સરસ ઉસ્તાદજી, એમ રાજા બોલે છે. સહિત કિંગ વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન આઈસ, હસીને તેણે તાનસેનની આંખોમાં જોયું. કોણે? અકબરે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીં નહીં આવે તો આઈ શેલ ગો ઇમ માય સેલ્ફ, તો હું ખુદ મારી જાતે જ તેની સમક્ષ જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, આસ્ક્ડ ધ કિંગ. રાજાએ કીધું કે શું તું મને ત્યાં લઈ જઈશ? ચાલો આગળ વાત કરીએ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. પરંતુ તાનસેને કીધું તમારે રાજાના વેશમાં, એટલે કે રાજા તરીકે તમારે ત્યાં જવાનું નથી. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કીધું હું ત્યાં જઈશ, પણ કઈ રીતે? સંગીતના એક નમ્ર ચાહક હોય એમ હું જઈશ. સંગીતના ચાહક હોય એમાંના એક હમ્બલ લવર તરીકે ત્યાં હું જઈશ, એ છેલ્લે થાય તરીકે. ચાલો આગળ વાત કરીએ. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે આ જે વ્યક્તિને મળવાની વાત થતી હતી એ વ્યક્તિ છે આ, બરાબર? સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એક માણસ હતો. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેન કે જે અકબરને એના વિશે કહેતો હતો એ વ્યક્તિ. હી વોઝ તાનસેન ગુરુ, એ હતો તાનસેનના ગુરુ, બરાબર? તાનસેનના ગુરુ તમને કહે તો કોણ? સંત હરિદાસ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે એક સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, તે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ, ના ભક્ત હતા, અને તેને લગતું મ્યુઝિક છે એ જ હંમેશા વગાડતા. હી લીવડ ઇન વૃંદાવન, તેઓ વૃંદાવનમાં રહેતા હતા. સંત હરિદાસ છે ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. કેવી રીતે? ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે. બેંક એટલે કિનારો. ઝૂંપડી બાંધીને રહેતા હતા. પાછું એવા કહી દઉં, તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન, તેના બે શિષ્યો હતા. ડિસિપલ એટલે થાય શિષ્યો. કોણ હતા? એક તો બૈજુ બાવરા અને બીજો આપણે પાઠમાં આપેલો છે એ તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને હરિદાસ તેના રાજમહેલે પહોંચ્યા ત્યારે સંત હરિદાસ કે જે તેના રોજબરોજના જે સંગીતની ધૂન હોય એ કાર્યમાં તે વ્યસ્ત હતો. રૂટીન એટલે રોજબરોજનું કામ, એનું રોજબરોજનું કામ કયું હોય? સંગીત વગાડવાનું, બરાબર? તો એ કામમાં તે વ્યસ્ત હતો. હી ગ્રીટ ધ બોથ, તે બંનેને ભેટી પડ્યો. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. જ્યારે તેઓએ વિનંતી કરી ગાવાની, કોણે વિનંતી કરી? એનો એક શિષ્ય તાનસેન અને એના રાજા અકબર. અકબર અને તાનસેને જ્યારે વિનંતી કરી આ સંત હરિદાસને કે તમે કંઈક ગાઓ, બરાબર, ત્યારે શું કહે છે? બહુ જ મસ્ત વાક્ય છે. હી સ્માઇલ્ડ, તે હસવા લાગ્યો. એન્ડ સેડ, અને હસીને તેણે કીધું શું? કેમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું એક મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું એમ જ ગાઉં છું જેમ તમે ગાઓ છો. ખ્યાલ આવે છે? જેમ તમે ગાઓ છો એમ હું પણ ગાઉં છું. આઈ લેવ સિંગિંગ મેની ડેઝ એગો, મેં તો ઘણા બધા વર્ષોથી ગાવાનું બંધ કરી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, જેથી કરીને હું વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે ગાઈ શકતો નથી. એવું કીધું એના. તાનસેન ઇઝ ફેવરેટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન કે જે તેનો ફેવરેટ શિષ્ય હતો, બરાબર, એ પણ તેને સમજી શક્યો નહીં. કુડ નોટ પરસ્યુડ હિમ, પરસ્યુડ એટલે તેને સમજી શક્યો નહીં.
टू चेंज इज माइंड, तेना मगज ने तेना मगज में जो परिवर्तन आव्यु छे तेने समझी शक्यो नहीं। हावेवर तानसेन न्यू हाउ टू गेट राउंड हिम, जो कि तानसेन छे ए जाणतो हतो के मारे आमांथी छुटकारो कई रीते मेळवो, हाउ टू गेट राउंड हिम आनो उपाय छे ए जाणतो हतो। ई ऑफर्ड टू सिंग बिफोर इज गुरु, तेणे ऑफर करी એટલે કે વિનંતી કરી ગાવાની, કેની સમક્ષ? તેના ગુરુની સમક્ષ, તેના ગુરુની સમક્ષ તેણે ગાવાની વિનંતી કરી। ધેન એઝ તાનસેન સેંગ, પછી તાનસેન જેમ ગાતો, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, તાનસેને વારાફરતી એક પછી એક ભૂલો કરવા લાગ્યો, તાનસેન વારાફરતી ભૂલો કરવા લાગ્યો। ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન cried is guru, that's not right note, એટલે કે આ બરોબર નથી, right note નથી, એવું એના ગુરુએ તાનસેને કીધું। what has happened to you said a guru, ગુરુએ કીધું કે શું થયું તને આજે। તાનસેન pretend not to understand, તાનસેને માત્ર ઢોંગ કર્યો હતો, not to understand તેને ન સમજવાનો ઢોંગ કર્યો હતો, બરાબર, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે ન સમજતો હોય એવી રીતે। હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, તેને ફરી પાછી એ જ મિસ્ટેક કરી જેને પહેલાં કરી હતી એ જ। હવે જો શિષ્ય ભૂલ કરશે બરાબર તો ગુરુ એને માર્ગદર્શન આપવાના જ છે, બરાબર, તો આ જાતે જ પોતે ભૂલ કરે છે એને ન સમજતો હોય એવી રીતે। સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ છે ખૂબ જ ગુસ્સે થઈ ગયા કે મારો શિષ્ય આજે આટલી બધી ભૂલ કેમ કરે છે। હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, જેથી કરીને તાનસેનના હાથમાં રહેલું તાનપુરા છે એના ગુરુ હરિદાસે હાથમાં લઈ લીધું। હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને પછી એ રાગ દરબારી યોગ્ય રીતે ગાયો, કોણે? એના ગુરુ હરિદાસે। ઈ વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, એક પછી એક સ્ટેપ છે એ ગાવા લાગ્યો। ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, તેના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ, સ્વીટનેસ એટલે થાય મધુરતા। બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર, રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા। ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ, પછી રાજાને એ અહેસાસ થયો કે તાનસેન છે એ રાઇટ એટલે કે બરોબર સાચું કહેતો હતો। હી હેડ સર્ટેનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, તેણે આવું મ્યુઝિક એટલે કે સંગીત પહેલાં ક્યારેય પણ સાંભળેલું ન હતું। રાજાએ હી સેડ, તે કહે છે આ એકરી હું સમજ છું, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ કે જે એક મહાન સંગીતકાર છે। નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, બીજા કોઈ પણ એવા સંગીતકાર નથી કે જે આના જેટલા શ્રેષ્ઠ હોય। ધે વોક્ડ બેક સાયલન્ટલી, પછી તેઓ શાંતિથી પાછા ફર્યા। Then the king broke the silence, pachi raja e shanti bhang kari, why can't you sing like him ustad ji, to sha mate tame ani jem gata nathi, evu raja e kone kidu tansen ne, tansen smiled, tansen hasine bolya, sahinsa I sing at your command, શું કીધું એને? હું તો તમારા આદેશ મુજબ ગાઉં છું, તમે જેમ કહો એમ હું ગાઉં છું। ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજાનો આદેશ એ જ શ્રેષ્ઠ આદેશ હોય છે। ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, બરાબર, ગુરુજી છે એ કેમ ગાય છે કે રાજાઓના રાજા એટલે કે ભગવાન, બરાબર, કિંગ ઓફ કિંગ્સ એટલે શું થાય ભગવાન, રાજાઓના રાજા તો ભગવાન કહેવાય, એ જેમ કહે ને એમ એ ગાય છે મારા ગુરુજી, જ્યારે હું કેમ ગાઉં છું, તમે જેમ કહો એમ ગાઉં છું, એવું તાનસેન કહે છે, અને મારા ગુરુજી એટલે કે કોણ,
સંત હરિદાસ કે જે ભગવાન કહે એમ ગાય છે, એટલે દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિશિયન તરીકે જાણીતા છે. ખ્યાલ આવી ગયો કેવો મસ્ત વાત છે ને? ચલો આપણે આના ટ્રુ ફોલ્સ જોઈએ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન છે સંમત થઈ ગયો હતો કે પોતે જ બેસ્ટ સિંગર છે? તો ના, તમારે શું આવશે? રોંગ. સંત હરિદાસ લિવડ ઇન, સંત હરિદાસ છે ઝૂંપડીમાં રહેતા હતા. હા, કઈ નદીના કિનારે યાદ કરો? હા, યમુના નદીના કિનારે. ચલો આગળ આપણે વાત કરીએ. સંત હરિદાસ કેમ ટુ અકબર સ્કોટ. સંત હરિદાસ છે અકબરના દરબારમાં આવ્યા હતા? ના, રાજા ખુદ પોતે ત્યાં ગયા હતા. સંત હરિદાસ કુલ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતો નહીં. સાચું છે આ વિધાન? ના, ફોલ્સ. તાનસેન મેચ સમ મિસ્ટેક ડિલિબરેટલી. તાનસેન છે થોડીક મિસ્ટેક ચાઈને કરતો હતો, એટલે કે ડિલિબરેટલી. તો આ વિધાન કેવું છે? સાચું. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા છે એ સંમત થયો કે સંત હરિદાસ છે એક અદ્ભુત સિંગર છે. તો આ વિધાન કેવું છે? સાચું. ચલો હવે આગળ વાત કરીએ. વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન. નીચે આપેલી જે લાઇન છે એ શું બતાવે છે એ તમારે કહેવાનું છે. ટેક માર ધ કરેક્ટ આન્સર. જેમ કે પેલું છે, ધેર ઇઝ સમ વન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ત્યાં કોઈ એવો પણ ગાયક છે કે જે મારા કરતાં વધારે સારું ગાઈ શકે છે. તો આમાં શું આવશે? આઈ સિંગ બેટર ધેન સમવન. હું ગાઈ શકું બીજા કરતાં વધારે સારું, કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. બીજા મારા કરતાં વધારે સારું ગાઈ શકે છે, કે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. હું જેમ ગાઉં છું એમ બીજા ગાતા હોય. તો શું આવશે? વિધાન બી સાચું, કે બીજાઓ પણ મારા કરતાં શ્રેષ્ઠ છે, કે જે મારા કરતાં વધારે સારું ગાઈ શકતા હોય. ચલો સેકન્ડ છે, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ સહેનશા. હું ડરું છું કે તે નહીં આવે સહેનશા. એવું? આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. મને ડર છે કે તે આવશે તો એવું લાગે. ના, તો આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. હું ત્યાં ડરતો નથી. એ કે સી આવશે? આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને ડર છે કે તે આવવાનો ઇનકાર કરશે. તો કયું વિધાન સાચું આવશે? સી વાળું. ખ્યાલ આવી ગયો. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પરંતુ તાનસેન છે એની પાસે યુક્તિ હતી, બરાબર? કઈ યુક્તિ? તો એ વાળું, તાનસેન ન્યૂ ધ વે એરાઉન્ડ. તાનસેને જાણ્યું હતું કે તેને કઈ રીતે સમજાવું. એ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને જાણ્યું હતું કે સંત હરિદાસ છે એને કઈ રીતે હું ગવડાવી શકું, કે તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તો શું આવશે આમાં? બી વાળું સાચું આવશે. તાનસેને જાણ્યું હતું કે તે સંત હરિદાસને કઈ રીતે ગવડાવી શકે. ચલો નેક્સ્ટ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું એવી રીતે ગાઉં છું તમારા આદેશ જેમ મળે એમ. તો એ છે એમાં, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી. હું એમ ગાઉં છું કારણ કે તમે મને કહો છો. બી ઓપ્શન છે, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો આદેશ મારા માટે સંગીતને લગતો હોય છે. સી છે, યુ સિંગ એટ માય કમાન્ડ. તમે ગાઓ છો મારા આદેશ મુજબ. તો શું આવશે જવાબ? બી, તમારો આદેશ હંમેશા મારા માટે સંગીતને લગતો જ હોય છે. મ્યુઝિકલ ફોર મી. ચલો નેક્સ્ટ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી છે રાજાઓના રાજા કે એમ ગાય છે, એટલે એના આદેશ મુજબ. તો એ, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ, કે ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો સાવ ચાલુ, ગુરુજી સિંગ્સ ફોર ગોડ, કારણ કે ભગવાન માટે ગાય છે, એટલે જ રાજાઓના રાજા એવો શબ્દ અહીં વાપરેલો છે. ચલો હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન આન્સરની. તો હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં વધારે કોણ સારું ગાઈ શકતું? હા, સંત હરિદાસ. તો આપશે લખશી, સંત હરિદાસ, પછી સેંગ બેટર ધેન તાનસેન. ચલો નેક્સ્ટ, વેર ડીઝ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ છે ક્યાં રહેતા હતા?
पाठ में आप तो संत हरिदास लिव्ड इन अ हट। શું જવાબ આવશે એનો? સંત હરિદાસ પછી લખવાનું લિવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના। તો આ છે તમારો સેકન્ડનો આન્સર। પહેલાં અહીંયા લખવાનું સંત હરિદાસ, પછી આ લખવાનું છે। ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વાત કરીએ। વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? શા માટે અકબરે એ નક્કી કર્યું કે મારે સંત હરિદાસ એ ઝૂંપડીમાં જવું છે? બીકોઝ હી વોન્ટ ટુ નો ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઇન ધ વર્લ્ડ। ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ। વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? રાજાએ તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી? હા, એ શરત કે તમારે ત્યાં રાજા તરીકે જવાનું નથી। શું આપણે લખશી? રાજા એટલે હી ડીડ નોટ ગો there as a king। બરાબર, ત્યાં તમે રાજા તરીકે જઈ શકો નહીં। ત્યાર પછી હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને સંત હરિદાસને કેવી રીતે ગબડાવ્યું? તો એનો જવાબ પણ અહીંયા આપેલો જ હતો તમને। તો એમાં આપણે લખશી હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, ધેન તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન। બરાબર, તાનસેન પ્રિટેન્ડર નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, હી મેડ સેમ મિસ્ટેક અગેન, સંત હરિદાસ વોઝ એંગ્રી, હી ટુક તાનપુરા ફ્રોમ તાનસેન એન્ડ હી સેંગ દરબારી રાગ ઇન અ રાઇટ વે। તો આટલો આન્સર તમારે લખવાનો છે। ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ। એક્ટિવિટી 5, સ્ટડી ધ એક્ઝામ્પલ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। એક્ઝામ્પલ તમને આપેલું છે રુચિર વેઝ 40 કિલોગ્રામ એન્ડ રોહિત વેઝ 35। રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર, રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત, મિસ્ટર પટેલ 67 યર ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર ઓલ્ડ। તો આમાં આપણે શું લખશી? ચલો, ઓલ્ડર છે, સૌથી મોટું કોણ છે આમાં? મિસ્ટર પંડ્યા છે। તો આપણે લખશી મિસ્ટર પંડ્યા, અને અહીંયા આપણે લખશી મિસ્ટર પટેલ। બરાબર, મિસ્ટર પટેલ કરતાં પણ મિસ્ટર પંડ્યા વૃદ્ધ છે। બ્લેન્ક્સ ઇઝ યંગર ધેન બ્લેન્ક્સ, કોણ યુવાન છે? તો મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા। તો અહીંયા આવશે મિસ્ટર પંડ્યા, અહીંયા મિસ્ટર પટેલ, એટલે કે મિસ્ટર પટેલ છે એ મિસ્ટર પંડ્યાથી પણ નાના છે। સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ। સોનલ છે 5 ફૂટની છે, સોનુ છે 4 ફૂટની છે। તો આમાં શું કીધું તમને? પેલું છે બ્લેન્ક્સ ઇઝ ટોલર ધેન બ્લેન્ક્સ, કોણ ઊંચું છે? જે સૌથી ઊંચું હોય અહીંયા આપણે લખવાનું। ચલો, આ સૌથી ઊંચી છે એટલે અહીંયા આપણે લખશી સોનલ, અને અહીંયા આપણે શું લખશી? સોનુ। સોનલ ઇઝ ટોલર ધેન સોનુ, બરાબર। શોર્ટર કોણ છે આમાં? આવે સોનુ, તો અહીંયા આપણે લખશી સોનુ, અને અહીંયા આવશે સોનલ, સોનુ છે સોનલ કરતાં
टू कीच ए. रोजी हैज 10 टॉयज, राजिया हैज 9 टॉयज. आना आगर 10 रमकड़ा छे अने आना आगर 9 रमकड़ा. तो हु हैज मोर टॉयज देन वुम, कोना आगर कोना करता वधारे छे? तो लखीए आपणे रोजी हैज मोर टॉयज देन रजिया. ख्याल आवी गयो? वु हैज लेस टॉयज देन वुम, कोना आगर कोना करता ओछा छे? तो आथी उल्टू करवानुं, रजिया हैज लेस टॉयज देन रोजी. चलो आगर बात करिए. महेश ड्रिंक्स 2 ग्लासेस ऑफ मिल्क, नरेश ड्रिंक्स 1 ग्लास ऑफ मिल्क. महेश छे ए 2 ग्लास दूधना पीए छे अने नरेश छे 1 ग्लास पीए छे. तो वो ड्रिंक्स मोर देन वुम, तो शू आवशे? आ तमारे जाते करवानुं छे. अने वो ड्रिंक्स लेस देन वुम, कोण कोना करता ओछुं पीए छे? तमने एक होमवर्कमां आपुं छुं. त्यार पछी फिफ्थ, राइट यस नो इन ध ब्रेकेट. अ स्टेट बिगर देन अ डिस्ट्रिक्ट, राज्य छे ए જિલ્લા કરતાં મોટું હોય. તો આ વિધાન કેવું સાચું? કારણ કે બધા જિલ્લા ભેગા થાય ત્યારે એક રાજ્ય બને. ચલો એના પછી, અ કન્ટ્રી ઇઝ સ્મોલર તેના સ્ટેટ, દેશ છે એ રાજ્ય કરતાં નાનું હોય. નહીં, આ વિધાન કેવું જ ખોટું. પણ આપણે અહીંયા શું લખશી? યસ અને નો. અ ટાઉન ઇઝ લાર્જર ધેન ડિસ્ટ્રિક્ટ, એક નગર છે એ જિલ્લા કરતાં વિશાળ હોય છે. તો આ વિધાન કેવું ખોટું? એટલે નો. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, ગામડું છે એ બધા કરતાં નાનું હોય. તો આ વિધાન કેવું છે? સાચું. એટલે યસ. અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ, શહેર છે એ ગામ જેટલું જ હોય છે મોટું. ના, તો આમાં લખશે આપણે નો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ચલો, બ્લેન્ક્સ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ઓપ્શન તમને આપેલા છે, એલિફન્ટ એટલે હાથી, હિપ્પો એટલે હિપ્પોપોટેમસ, રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો અને ડિયર એટલે હરણ. ચલો, બ્લેન્ક્સ ઇઝ સ્મોલર ધેન રેબિટ, સસલા કરતા નાનું શું હોય આમાં? હા, રેટ. તો પહેલામાં આવશે રેટ. બ્લેન્ક્સ ઇઝ સ્મોલર ધેન અ હોર્સ, ઘોડા કરતાં નાનું કોણ હોય? બટ બિગર ધેન રેબિટ, સસલા કરતાં મોટું, સસલા કરતાં મોટું અને ઘોડા કરતાં નાનું શું આવશે? ડિયર એટલે કે હરણ. ચલો નેક્સ્ટ, ધ બ્લેન્ક્સ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, સૌથી મોટું પ્રાણી કયું છે? આવી રહ્યું એલિફન્ટ. અ બ્લેન્ક્સ એન્ડ અ બ્લેન્ક્સ આર હેવિયર ધેન અ હોર્સ, ઘોડા કરતાં પણ ભારે હોય એવું કોણ? તો એક તો એલિફન્ટ, અહીંયા એન આપેલું છે એટલે અહીંયા એલિફન્ટ લખવાનું, અને બીજું આવશે હિપ્પોપોટેમસ. અ બ્લેન્ક્સ એન્ડ અ બ્લેન્ક્સ આર હેવિયર ધેન અ હોર્સ, એને જ બ્લેન્ક પાછી આપેલી તમને અહીંયા, એટલે એને જવાબ લખવાનો તમારે પણ. ચલો બ્લેન્ક્સ, 6 નંબરની બ્લેન્ક. ધ બ્લેન્ક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ, સૌથી નાનામાં નાનું પ્રાણીઓ હોય એમાંથી સૌથી નાનામાં નાનું પ્રાણી કયું છે? તો શું આવશે? રેટ. ઓમ આપણે એકચ્યુઅલમાં એન્ટ આવે, પણ અહીંયા એન્ટ ઓપ્શનમાં આપેલો નથી એટલે આપણે રેટ અહીંયા લખીશું. એન્ટ પણ ચાલશે આન્સરમાં. ઓકે, ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 7. આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. ચલો, અ ફાસ્ટ, અ બસ ઇઝ ફાસ્ટર ધેન, બસ છે કેના કરતાં ઝડપી હોય? બુલોક કાર્ટ. તો આપણે આમાં લખશું બુલોક કાર્ટ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન, ટ્રેન છે કેના કરતાં લાંબી હોય બસ કરતાં? તો આપણે આમાં લખશી 2 નંબર, અહીંયા 1 માં 2 માં આવશે. અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન, બળદગાડું છે કેના કરતાં ધીમું હોય? બાઇસિકલ કરતાં, બરાબર, એટલે કે સાયકલ. તો આમાં આપણે લખશી 3 નંબર. વિચ ઇઝ ધ ફાસ્ટેડ એમોંગ ઓલ ધીસ, સૌથી ઝડપી કયું હોય આમાં? આમાં આપણે લખશી 4 નંબર. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી એક્ટિવિટી 6, જે તમારે જાતે કરવાની છે. એસ બ્રેવ એસ,
ટ્રાન્સલેટ કરી નાખીએ આપણે, બરાબર. એસ બ્રેવેસ, બહાદુર, કોના જેવું. એઝ યુઝફુલ, એસ ઉપયોગી હોય, કેના જેવું. એસ બ્લાઇન્ડ, એસ અંધ, કેના જેવું. એસ બિઝી, એસ બિઝી, કોના જેવું. એસ ફેથફુલ, એસ કોના જેવું વફાદાર. એસ હંગ્રી, એસ કોના જેવું ભૂખ્યું. એસ ફ્રેન્ડલી, એસ મિત્ર, કેના જેવું મિત્રવાળું. એસ અગલી, એસ એટલે કેના જેટલું કદરૂપું, બરાબર. આ તમને ઓપ્શન આપેલા છે, ટોડ, પપી, અ વુલ્ફ એટલે કે વરુ, અ ડોગ, કૂતરો, અ બી એટલે માખી, અ લાયન એટલે સિંહ, અ કાવ એટલે ગાય, અને અ બેટ એટલે ચામાચીડિયું, બરાબર. ચલો નેક્સ્ટ. ત્યાર પછી કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ, કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર, બરાબર. ફર્સ્ટ, વિચ ઇઝ ધ હાઇસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે કઈ છે. હા તો કઈ આવશે, હિમાલયા. ત્યાર પછી વિચ ઇઝ ધ હાઇસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે. માઉન્ટ એવરેસ્ટ, તો આમાં આપણે લખશી સેકન્ડ નંબર. વિચ ઇઝ ધ હોટેસ્ટ રેજિન ઇન ધ વર્લ્ડ, વિશ્વનું સૌથી ગરમ પ્રદેશ કયો છે. સહારા ડિઝર્ટ. ત્યાર પછી વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે, તો નાઇલ. કે ત્યાર પછી ફિફ્થ છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, વિશ્વનો સૌથી મોટો સમુદ્ર કયો છે. પેસિફિક. ખ્યાલ આવી ગયો. ચલો આગળ વાત કરીએ. અહીં તમને ગ્રાફ આપેલો છે, બરાબર, જેમાં પાર્ટિકલ મેટર 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટરમાં આપેલું, પોપ્યુલેશન 2005 મિલિયન્સમાં, આ બધા કન્ટ્રીના નામ આપેલા છે. જે રેડમાં છે પોલ્યુશન છે એટલે કે પ્રદૂષણ, અને બ્લૂમાં છે પોપ્યુલેશન એટલે કે વસ્તી આપેલી. તો આને ધ્યાનમાં રાખીને તમારે આ જે સેન્ટેન્સ છે પહેલાં રીડ કરવાના જ. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કોલકાતા છે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોલ્યુટેડ સિટીઝ. ટોક્યો અને ન્યૂયોર્ક છે એ પણ આના કરતાં વધારે છે, પરંતુ પોપ્યુલેટેડ સિટીઝ જે હોય એના કરતાં ઓછા. કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કાયરો છે એ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ટિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી, ટિયાનજિન સિટી છે ચાઇના જે દેશ છે એમાં આવેલું છે. પછી લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, લંડન છે ટોક્યો કરતાં પણ વધુ વસ્તી ધરાવે છે. એના પછી દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, દિલ્હી છે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન, મેક્સિકો શહેર કે જે ઓછું પ્રદૂષણવાળું છે પરંતુ ત્યાં પોપ્યુલેશન છે સૌથી વધુ જ છે. ત્યાર પછી કાયરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા, કાયરો કે જે કોલકાતા કરતાં પણ વધુ પ્રદૂષિત શહેર છે. બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, પરંતુ દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત. ત્યાર પછી ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, આ તમારે જાતે કરવાનું છે. ટોલેસ્ટ સ્ટુડન્ટ તમારા ક્લાસમાં સૌથી ઊંચો સ્ટુડન્ટ હોય તે, ત્યાર પછી ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ હોય તે એટલે કે નીચો, પછી ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, સૌથી સારામાં સારી હેન્ડરાઇટિંગ થતી હોય એ સ્ટુડન્ટનું નામ. ધ વર્લ્ડ એન્ડ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, સૌથી ખરાબ હેન્ડરાઇટિંગ થતી હોય એનું નામ. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, સૌથી ભારે સ્ટુડન્ટ હોય તે. ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી વજનમાં હલકો હોય તે. ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, સૌથી વધુ નિયમિત હોય એ સ્ટુડન્ટ. ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ એનું નામ. ધ બેસ્ટ સિંગર, સારો સિંગર હોય તે. ધ પુઅરેસ્ટ સિંગર, સૌથી ખરાબ સિંગર હોય તે. ધ ફાસ્ટેસ્ટ રનર, સૌથી ઝડપી દોડતો હોય તે વ્યક્તિનું નામ. ધ સ્લોએસ્ટ રનર, સૌથી ધીમો હોય તે. ઓકે,
અને અહીંયા તમારે એક પ્રોજેક્ટ છે એ પણ કરવાનો છે. કટ એન્ડ પેસ્ટ પિક્ચર ફ્રોમ ન્યૂઝ પેપર મેગેઝીન એન્ડ પેપર્સ ટુ પ્રિપેર અ સ્ક્રેપ બુક. સ્ક્રેપ બુક તૈયાર કરવા માટે તમારે એક ન્યૂઝ પેપર મેગેઝીન અને પેપર્સ લઈ આવવાના છે. કમ્પેર પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એન્ડ ટુ ડિસ્ક્રાઇબ લાઇટ લાઇટર લાઇટેસ્ટ અને સૌથી હલકું એનાથી હલકું અને સૌથી હલકું હોય એ પછી બિગ બિગર અને બિગેસ્ટ સૌથી મોટું એનાથી મોટું અને એનાથી મોટું એટલે કે સૌથી મોટું હોય એ પણ જણાવવાનું છે. પછી ટોલ ટોલર અને ટોલેસ્ટ ઊંચું એનાથી ઊંચું અને સૌથી ઊંચું હોય એ મચ મોર અને મોસ્ટ એના વિશે. ચીપ ચીપર ચીપેસ્ટ સસ્તું ના કરતાં સસ્તું અને સૌથી સસ્તું એ કોસ્ટલી કોસ્ટલિયર કોસ્ટલિયેસ્ટ મોંઘું ના કરતાં મોંઘું અને સૌથી મોંઘું એ પણ કહેવાનું. બ્યુટીફુલ એટલે કે સુંદર મોર બ્યુટીફુલ ના કરતાં સુંદર અને મોસ્ટ બ્યુટીફુલ સૌથી સુંદર હોય પિક્ચર આપેલા હોય ત્રણ એમાં તમારે બતાવવાનું છે. તો મિત્રો અહીં આપણે લેસન નંબર 2 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.